બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતીમાં દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું આપની સાથે આપનો સાથી રમેશ પરમાર જંબુસરથી જંબુસર તાલુકો ભરૂચ જિલ્લો અને ભરૂચ જિલ્લાનું કારેલી ગામ જંબુસર તાલુકાનું છેવાડું ગામ કહી શકાય મહી નદીના કિનારે આવેલું ગામ કહી શકાય અને આ જંબુસર તાલુકાના કારેલી ગામના કોઠાવગો વિસ્તાર અને કોઠી કોઠાવગા વિસ્તારના સમાચાર છે વાત કરવી છે જંબુસર તાલુકાના કારેલી ગામના કોઠાવગા વિસ્તારના ધરતીપુત્રોની જગતના તાતની કે જેનો ભારત દેશના અર્થતંત્રમાં મહામૂલો ફાળો છે ભારત દેશ જે અર્થતંત્રથી સમૃદ્ધ છે અને ભારત દેશના વિકાસમાં જેનો મહાપાયો છે એવા આ ધરતીપુત્રો આ જગતના તાત આ ખેડૂતો આજ નિરાધાર બન્યા હોય એવા પ્રકારની પરિસ્થિતિ આ જંબુસર તાલુકાના કારેલી ગામના કોઠાવગા વિસ્તારમાં જોવા મળે છે આમ તો અતિવૃષ્ટિનો સમયગાળો હતો અષાઢ માસથી જ ભરપૂર વરસાદ અને વરસાદની અંદર ખેડૂત ખેતરમાં પગ પણ ન મૂકી શકે એવા પ્રકારની પાયમાલીની પરિસ્થિતિ અને ખેડૂતનું જેને કહી શકાય કે જાણે કુદરત પણ અન્યાય કરતી હોય અને ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડસ્ટ્રીની દ્રષ્ટિએ પણ જાણે ખેડૂતોને અન્યાય થતો હોય એવા પ્રકારની પરિસ્થિતિ આ જંબુસર તાલુકાના કારેલી ગામના કોઠાવગા વિસ્તારમાં છે આ જંબુસર તાલુકાના કોઠાવગા વિસ્તારનો જે ખેતી વિસ્તાર છે જ્યાં ધરતીપુત્રો પોતાની ખેતી કરે છે અહીંયા અમે આ ખેતરમાં અમારી બે એન ટીમ આવી પહોંચી છે અને અહીંયા કપાસ અને તુબરનો પાક દર્શક મિત્રો આપ જોઈ શકો છો કેમેરામેનને હું વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે કે આ જે પાક છે એ જંબુસર તાલુકાના કારેલી ગામના કોઠાવગા વિસ્તારના ખેડૂતોનો પાક છે જે કેમેરામાં આપ જોઈ શકો છો કેમેરામાં કેદ દ્રશ્યો અમારી કેમેરામેન આપને બતાવી રહ્યા છે અહીંયા ખેડૂતોની કેવા પ્રકારની પરિસ્થિતિ ખેડૂતોનું જેને કહી શકાય કેવા પ્રકારનું જેને કહી શકાય કે જે પરિસ્થિતિ છે હું આ કેમેરામેનને વિનંતી કરીશ કે બતાવશે આ ખેતરમાં તુવરનો પાક છે કપાસનો પાક છે અને તુવરના પાકની અંદર આ ખેડૂતોનું કેવું એવું છે કે ભાઈ અમારા આ જે તુવરનો પાક છે તુવરોના પાકની અંદર કોઈ કંપનીના કેમિકલના કારણે કારણ કે આજુબાજુ ભરપૂર ભરપૂર કંપનીઓ કંપનીઓ આવેલી આવેલી છે છે અને હોવાના કારણે પાકને નુકસાન રહ્યું એક ખેતર નહીં એક છોડ નહીં પણ આજુબાજુના તમામ ખેતરો તમામ પ્રકારના તુવરના છોડ અને કપાસના પાકને જાણે કોઈ કેમિકલથી અસર થઈ રહી હોય એવા પ્રકારની પરિસ્થિતિ આ કેમેરામાં આપ જોઈ શકો છો કે તુવરના પાકમાં કેવા પ્રકારની વિકૃતિ પાન મૂં મૂળાઈ ગયા છે પાન સુકાઈ ગયા છે અને પાન ખળી અને નીચે પડી જાય છે અને જાણે તુવરનો છોડ એકદમ પાયમાલ એકદમ ખરાબ થઈ ગયો હોય એવા પ્રકારની પરિસ્થિતિ આપ જોઈ શકો છો કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે કે કેવા પ્રકારની પરિસ્થિતિ છે આ ખેતરમાં અમારી ટીમ અહીંયા ઊભી છે દર્શક મિત્રો આ વઘડો છે આ ખેતર છે અને ખેતરોમાં ખેડૂતના કેવા હાલ છે અતિવૃષ્ટિની પરિસ્થિતિ વરસાદ જ્યારથી શરૂ થયો છે ત્યારથી રોકાવાનું નામ નથી લેતો ખેડૂત દેવાદાર બન્યો છે ખેડૂત શોષણનો ભોગ બન્યો છે ભારત દેશમાં ખેડૂતની એવી પરિસ્થિતિ છે કે ખેડૂત જ્યારે પોતાનો માલ વેચવા માટે જાય ત્યારે વેપારી જ એના માલની કિંમત નક્કી કરે અને ખેડૂત જ્યારે પોતાના છોડને પોતાની ખેતીના વિકાસ માટે દવા કે બિયારણ લેવા જાય ત્યારે પણ વેપારી જ નક્કી કરે એટલે ખેડૂત પોતાના માલ પોતાની ઉપજ અને પોતાનું જેને કહી શકાય કે જે ઉત્પાદન છે એનો એ કિંમત નથી નક્કી કરી શકતો દરેક ભારતની પ્રોડક્શન દરેક કંપનીની પ્રોડક્શન દરેક ઉત્પાદનનું જે ઉત્પાદકતા જેને કહી શકાય જે ઉત્પાદક છે કિંમત નક્કી કરે છે પરંતુ ભારતમાં ખેડૂતોની પરિસ્થિતિ આ જગતના તાતની આ ધરતીપુત્રની પરિસ્થિતિ એવા પ્રકારની છે કે ઉપર હબ અને નીચે ધરતી અને આ ખેડૂત પાયમાલ થયેલો જોવા મળે છે નિરાધાર થયેલો જોવા મળે છે દર્શક મિત્રો હું કેમેરામેનને વિનંતી કરીશ કે અહીંયા આ ધરતીપુત્રો ઊભા છે જંબુસર તાલુકાના કારેલી ગામના કોઠાવગા વિસ્તારના ખેડૂતો છે આપ જોઈ શકો છો ખેડૂતોના કેવા પ્રકારના હાલ છે કેવા પ્રકારની પરિસ્થિતિ છે ખેડૂતો કેવા પ્રકારે મૂંઝવણમાં મુકાયેલા છે કેમેરામેનને વિનંતી કરીશ દ્રશ્યો બતાવશે આ આપ જોયા દર્શક મિત્રો તમારે જોઈને નક્કી કરવાનું છે અમારે કશું કહેવાની જરૂર નથી કે કેવા પ્રકારની પરિસ્થિતિ અને કેવા પ્રકારનો માહોલ છે ખેડૂતો કેવા પ્રકારે જેને કહી શકાય કે દેવાદાર બન્યા છે ખેડૂત કેવા પ્રકારે મૂંઝવણમાં મુકાયો છે વારંવાર કુદરતી આફતો કુદર કૃત્રિમ માફતો અને આ કૃત્રિમ માફત આ કેળ કારેલીના ખેડૂતોના આંગણે ખેતરોમાં આવી પહોંચી છે અહીંયા તુવરનો પાક જે છે મૂળાઈ ગયેલી સ્થિતિમાં આપ અહીંયા જોઈ શકો છો કેવા પ્રકારની પરિસ્થિતિ છે પાન મૂળાઈ ગયા છે એક ખેતર નહીં એક છોડ નહીં પરંતુ પચાસ ખેતર સો છોડ બસો છોડ આવા પ્રકારની આ પરિસ્થિતિ ખેડૂતો દ્વારા અમે જાણ્યું ખેડૂતો દ્વારા માહિતી મેળવી અને ખેડૂતો અમને માહિતી આપી કે આ પ્રકારની પરિસ્થિતિ આ જંબુસર તાલુકાના કારેલી ગામના કોઠાવા ગામમાં જોવા મળે છે જ્યાં આપ અહીંયા કેમેરામાં જોઈ શકો છો દર્શક મિત્રો આપ જોયું અહીંયા ધરતી પુત્રો ખેડૂતો પણ ઉભેલા છે તો અહીંયા કારેલી ગામ પંચાયતના સણપંચ છે તુષારભાઈ આપણી સાથે એ તુષારભાઈને પૂછીશું કે આપ ગામના વડા છો ગામના નાગરિક છો ધરતી પુત્ર છે આપ પણ ખેડૂત હશો અને ખેતી કરતા હશો તો આ કારેલી ગામના ખેડૂતોની શું પરિસ્થિતિ છે શું કહેવા માંગો છો આ બાબતે આપ નમસ્કાર મારું નામ તુષાર પરમાર આજથી બે દિવસ પહેલાં મને ટેલિફોનિક મારા મિત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે કારેલી ગામના કોઠાવાગા વિસ્તારની અંદર કોઈ કંપનીના કેમિકલના ઝેરી ગેસના કારણે તુવેરના પાકને કપાસના પાકને મોટા પાયે નુકસાન થયેલું છે અમે તમારો બે દિવસ પહેલાં બેન કોન્ટેક કર્યો તો પણ તમારા અનિવાર્ય સમય અને સંજોગોના કારણે તમારું આવું મુશ્કેલ બન્યું ને આજે તમને કોન્ટેક કરીને બોલાવવામાં આવ્યા વાત કરીએ તો આપણે અમારા મસ્ત વિસ્તારની અંદર આજુબાજુ ઘણી બધી કેમિકલ ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે જેના કારણે અગાઉ પણ અમારા કારેલી પિલુદરા અને દૂધવાડા જેવા ગામોની અંદર અમારા જે કહેવાય કે પર્યાવરણ સ્ત્રોત પ્રમાણે આપણે જે પાણીની વાત કરીએ તો અમારા ધરતીના પાણી પણ અત્યારે પીવાલાયક રહ્યા નથી તમે જ્યાં પણ જુઓ ત્યાં બે હજારથી ત્રણ હજાર ટીડીએસના પાણી આવે છે પાણીની અંદર કલર આવે છે તો આ બધું શેના કારણે અમારું કંપનીઓના માલિકોને તથા જીપીસીપીવાળાને જ એ જ જણાવવું છે કે તમે એક ચોક્કસ એક ટીમ બનાવો સારું એવું નેતૃત્વ કરો કે જેનાથી આ ધરતીપુત્રો હેરાન ના થાય બીજી વાત કરીએ કે તો અમુક એવા જે રાજકીય પાર્ટીઓના જે નેતાઓ છે જે અમુક ટાઈમને અમને એવા નિવેદનો આપે છે કે તમારી પંચાયતની અંદર તમારા કમાન્ડની અંદર આ કંપનીઓ આવતી નથી એના લીધે કંઈક ખેડૂતોને વર્તન મળતું નથી તો મારું જ કંપ એમને જણાવવાનું છે કે આ જે ગેસ આવે છે એ કોઈ પૂછીને નથી આવતો કે કયા કમાન્ડ એરિયાની અંદર ગેસ આવે છે કે તમારી પંચાયતમાં આવે છે કે અમારી પંચાયતની અંદર આવે છે આગામી સમયની અંદર આના માટે કંપનીઓ જે તે જવાબદાર કંપનીઓ છે એને અમે કહેવા માગીએ છીએ કે આનું નિયંત્રણ નિયંત્રણ જલ્દી લાવે અથવા અમે અમારા પંચાયતની અંદર કાયદો પાસ કરીશું અને જેવા કે ટેકનોલોજીનો આજે જમાનો છે અમે અમારા મસ્ત વિસ્તારની અંદર ગેસ ડિટેક્ટર મૂકીશું અને જે સરકારે નિયત કરેલા પ્રમાણે પીપી અમુક પીપીએમની ઉપર જો ગેસ ડિટેક્ટ થશે તો એની અમે ઉચ્ચ રજૂઆત કરીશું અને આનું નિરાકરણ આવે એ જ અમારી આશા છે આજે ખેડૂતની વાત કરવા જઈએ તો અમારા કોઠાવાગા વિસ્તારની અંદર એક ખેતરની વાત નથી આજે એવા ઘણા ખેતરો છે કે જેની અંદર તુવેરના પાકને મોટા ભાગે નુકસાન થયું છે તમે આમ જોઈ રહ્યા છો કે આ પાક આ પાન બધા ગરી ચાલે છે તમે હલાવો એટલે બધા જ નીચે પાંદડા પડી જાય છે તો આ કોઈ કુદરતી આફત નથી પણ આમ આ કંપનીઓના ઝેરી ગેસના કારણે આ શક્ય છે તો અમારી વિનંતી છે કે આનું જલ્દી કોઈ નિરાકરણ આવે અને આનું ખેડૂતોને વળતર મળે એવી જ અમારી અપેક્ષા જય હિન્દ જય ભારત જય જય ગરવિત ગુજરાત જય જવાન જય કિસાન ખૂબ સરસ દર્શક મિત્રો આપ જોયું અહીંયા કારેલી ગામના શણપચ હતા નવ યુવાન શણપચ છે ઉત્સાહી છે અને એમણે જણાવ્યું કે પાણીમાં ટીડીએસ પણ બરાબર નથી અને ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બનેલી છે અને પંચાયતનો કોઈ કમાન્ડ નથી એવું રાજકીય નેતાઓ દ્વારા જાણવા મળ્યું છે આજુબાજુ એમણે કહ્યું કે ભાઈ કારેલી ગામ છે દૂધવાડા ગામ છે પિલુદરા ગામ છે આજુબાજુ ઇન્ડસ્ટ્રીઝ કંપનીઓ આવેલી છે અને કંપનીઓના ઝેરી ગેસના કારણે આવી પરિસ્થિતિ ઉદ્ભવે છે અને આપણે થોડા સમય પહેલાં પીલુદરા ગામ પંચાયતમાં કોઈ બોર્ડમાંથી લાલ કલરનું પાણી નીકળતું હતું એ પણ આપણે સમાચાર જોયા જશે દર્શક મિત્રો અને આ બીએન ન્યૂઝ ચેનલના માધ્યમ દ્વારા ખેડૂતોના પ્રશ્નો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સુધી પહોંચે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કોઈ જેને કહી શકાય કંપનીના પગલાં લે કંપની પાછળ તકેદારી લે અને આ ખેડૂતોનું જેને કહી શકાય કે પ્રશ્ન હલ થાય એવા પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળે છે આપણા ગામના સરપંચે પણ આપણને જણાવ્યું કે કેવા પ્રકારની પરિસ્થિતિ છે બીજા એક ખેડૂત મિત્ર આપણી સાથે છે એમને પૂછીશું શું નામ છે આપનું પરમાન લક્ષ્મણ પરમાન લક્ષ્મણભાઈ આ એરિયાના ખેડૂત વિસ્તાર છે ખેતી કરે છે તમારું આ બાબતે શું કહેવું છે મારે એટલું જ કહેવું છે સરકાર શ્રીને તમારા મીડિયા માધ્યમથી કે આ જે કંપનીઓ છે આજુબાજુ જે ખેડૂતોની આજુબાજુ કંપનીઓ લગ છે એ કંપનીઓ આજે ખેડૂતોને એક સ્લો પોઇઝન પીરસી રહી છે આ જો બંધ નહીં થાય ને તો આવનારી પેઢી આવનારી પેઢીને બધું નુકસાન ઘણું નુકસાન સહવું પડશે એના માટે ખેડૂતોને કંઈક એવો કાયદો બનાવે કે ખેડૂતો જો ત્યાં રજૂઆત કરે તો રજૂઆત એમની સ્વીકારે સરકાર શ્રી સ્વીકારે જે તે અધિકારીઓ છે એ સ્વીકારે નહીં તો આ ખેડૂતોને કોઈ સાંભળતું નથી અત્યારે જે નેતાઓ છે એ પોતાની રાજકારણ કરવા માટે પોતાનું વર્ચસ્વ વધારવા માટે એ લોકો એમના કામમાં વ્યસ્ત છે ખેડૂતોને કોઈ સાંભળવા તૈયાર નથી એટલે મારે તમારા ન્યૂઝ માધ્યમથી એ જ કહેવું છે કે આ જે ઇન્ડસ્ટ્રી છે જે ઝેરી કેમિકલ જે પીરસી રહી છે એ કંપનીઓ માટે એક કાયદો બનવો જોઈએ સુપ્રીમ કોર્ટમાંથી એક કાયદો બનવો જોઈએ કે કંપનીઓને કંપનીઓને ખાલી દંડ દંડ ફટકારીને છોડવામાં ના આવે એની સામે કડક કાર્યવાહી થાય અને કંપનીઓને સીધો લોક મારે અને એવો કોઈ કાયદો સરકારશ્રી સુપ્રીમ કોર્ટ સુધી લાવે જય હિન્દ જય ભારત દર્શક મિત્રો આપ જોઈ ક્યાં ખેડૂતોના પ્રશ્નો છે ખેડૂતોની સ્થિતિ છે ખેડૂત કેવો બેહાલ થયો છે ખેડૂત કેવો બે બેબાકડો બન્યો છે ખેડૂતની પરિસ્થિતિ કેવી થઈ છે આ ભારતમાં અને સમગ્ર જગતમાં જ્યારે જગતનો તાત એને કહેવામાં આવતો હોય ધરતીપુત્ર કહેવામાં આવતો હોય ભારત દેશના અર્થતંત્રની અંદર મહામૂલો જ્યારે ખેતીનો હોય ફાળો હોય અને આટલું સમૃદ્ધ અર્થતંત્ર હોય ત્યારે ખેડૂતના કેવા હાલ બેહાલ થયા છે ઉપર અભ અને નીચે ધરતી ખેડૂત નિરાધાર બન્યો છે એક બાજુ કુદરતી આફતો એક બાજુ કૃત્રિમ માફ હતો કંપનીનું પ્રદૂષણ ઝેરી ગેસ વારંવાર આ વિસ્તાર મીડિયા સામે પણ રજવાતો કરવામાં આવી છે બીજા મીડિયાએ પણ નોંધ લીધી છે અને કોઈ સહકાર મળે ખેડૂતોને સપોર્ટ મળે એવા પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી જોઈએ અહીંયા બીજા એક ખેડૂત આપણી સાથે ઉપસ્થિત છે શું નામ છે ભાઈ આપનો કિશન પરમાર કિશનભાઈ પરમાર આપણી સાથે છે આપણે એમને પૂછીશું કે આ તમારા પાકમાં જે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે એ ભૂતકાળમાં ક્યારેક જોવા મળી હતી ગયા વર્ષે કે બે વર્ષ પહેલા આવી પરિસ્થિતિ હતી આપણે ગયા વર્ષે પણ જોવા મળેલી જેથી કરીને જે કપાસ હતો અને જે તુવેર હતો એ બધી હુકાઈ જયેલી હતી અને એનું જે કંપનીના મેનેજમેન્ટને તો એવી કોઈ ખબર જ નથી કે એમના જે ગેસ જે પ્રદૂષિત ગેસ આવે છે એ એમની કંપની નજીકની જે પાક છે એ એને નુકસાન તો નથી કરતું પણ જે એમનાથી દૂર જે એક કે બે કિલોમીટર એરિયાની અંદર આવેલા છે એ એ એ ખેડૂતોના પાકને જે નુકસાન કરે છે એ એમના મેનેજમેન્ટને એટલી ખબર નથી કે જે ખેડૂતો છે જે ખેડૂતો મજૂરી કરીને જે પાકની ઉત્પત્તિ કરે છે તો એમને થોડું સમજવું જોઈએ કે ભાઈ અમારો જે ગેસ આવે છે કંપનીનો એ દૂર બે કિલોમીટરની અંતરમાં જઈને જે હવારનું જે સવારનો ટાઈમ હોય ત્યારે જે ઝાકર હોય એ ઝાકરના લીધે જે ગેસ હવારમાં છોડે છે એ લોકો એ ઝાકરની અંદર જે ગેસમાં ઝાકર આવી જાય એટલે એ થોડો ભારે થવાથી પાકની ઉપર આવે એટલે પાકને મોટા પાયા નુકસાન કરેલું છે જે આ તુવેરો તમે જોઈ શકો છો એ બહુ મોટા પાયે એ નુકસાન છે દર્શક મિત્રો આપ જોયું કે અહીંયા ખેડૂત પુત્રએ બતાવ્યું ધરતીપુત્ર બતાવ્યું કે કેવા પ્રકારની પરિસ્થિતિ સવારમાં ધુમ્મસનું વાતાવરણ હોય ઝાકળ આવતું હોય અને કંપની જ્યારે રાત્રિના સમયે પ્રદૂષણ ઓકતી હોય કંપની જ્યારે રાત્રિના સમયે પ્રદૂષણ છોડતી હોય ત્યારે આ પાક પર અસર થાય છે આપણી સાથે શણપત તુષારભાઈ પરમાર ઉપસ્થિત છે તો આપણે એમને પૂછીશું કે ભૂતકાળમાં આવી ઘટના બની હતી એ ભાઈએ જણાવ્યું પણ હવે હવે ભવિષ્યમાં આપ શું કરવા માગો છો આ બાબતની આપણે કોઈ જગ્યાએ કોઈ રજૂઆત કરી હોય એવું અત્યારે રજૂઆતની વાત તો કરીએ તો અમે વારંવાર બધા ખેડૂતો રજૂઆત કરે છે કારેલી ગામનો પ્રશ્ન તો બાદમાં રહ્યો પણ જેમ કે અત્યારે ઇન્ડસ્ટ્રી દુધવાડા કરખડી તિલુદરાની અંદર વધારે નજીકમાં છે લોકોએ વારંવાર ઉચ્ચ રજૂઆતો કરેલી છે સે ગાંધીનગર સુધી આની રજૂઆતો થઈ ચૂકેલી છે અગાઉ પણ મેં કીધું એમ કે જમીનોના પાણીના બધા ભૂગર્ભ બગડી ગયેલા છે એના માટે બધા ઉચ્ચ રજૂઆતો કરી ચૂકેલા છે પણ અત્યાર સુધી આનું કોઈ નિરાકરણ આવેલું નથી આમ આપણે જાણી આમ કહેવા જઈએ તો ચોખા શબ્દમાં કહેવા જઈએ કે જીપીસીપી હોય આમાં ઇન્વોલ્વ હોય એવું લાગી રહ્યું છે કેમ કે અત્યારે આટલી બધી ઇન્ડસ્ટ્રીઓ હોય આટલા બધા ઇન્ડસ્ટ્રીઓ માટે નિયમો છે આટલું મોટું જીપીસીપીનું તંત્ર છે તો આનો કંટ્રોલ તો હોવો જરૂરી છે બાકી દિવસે અને દિવસે આપણી આવનારી પેઢીઓ માટે આ ખૂબ મોટો સમસ્યાનો પ્રશ્ન છે એટલા માટે જ આપણે કહીએ છીએ કે આને એક ચોક્કસ કાયદો બનાવવો જોઈએ કે જેનાથી આ બધું નિયંત્રણમાં આવે અને સરકાર કરે ના કરે કે વાળા કરે કે ના કરે પણ અમે ટૂંક સમયની અંદર અમારા મત વિસ્તારની અંદર અમારા કમાન્ડ એરિયાની અંદર કારેલી ગામ પંચાયતની અંદર જે જે ખેડૂતો લાગતા હશે એના માટે અમે ચોક્કસ પ્રમાણે પ્રમાણે અમે ટેકનોલોજીના સાધનો જેવા કે ગેસ ડિટેક્ટર છે એ બધા અમે શોર્ટ ટાઈમમાં મૂકીશું અને જો અમારા ડિટેક્ટરની અંદર ગેસ ડિટેક્ટ થાય ત્યાર પછી અમારે જે કાયદાકીય કાર્યવાહી કરવાની રહેશે એ આમ તમામ ખેડૂતોને લઈને આનું અમે ચોક્કસ કાર્ય કરીશું એ જ ઉપેક્ષા જય હિન્દ જય ભારત દર્શક મિત્રો આપ જોયું કે ગામના શણપતશ્રીએ જણાવ્યું કે ગેસ ડિટેક્ટર લાવી અને અમે એનું એનાલિસિસ કરીશું અમે એનું જેને કહી શકાય કે ઇન્વેસ્ટિગેશન કરીશું પરંતુ આપણે શણપતશ્રીને એ પૂછીશું કે જ્યારે આવી ઘટનાઓ બની છે આવા પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી છે તો અહીંયા વિધાનસભાની ચૂંટણી આવી રહી છે આપણે કોઈ રાજકીય પક્ષ અથવા કોઈ રાજકીય નેતાને જાણ કરી હોય અથવા તો કોઈ કિસાન સંઘ અથવા ખેડૂત સંગઠનોને ઉપરી કક્ષાએ જાણ કરી હોય આ બાબતની એવું કોઈ ના અત્યારે ચોક્કસપણે અમે એવી કોઈ જાણ કરી નથી અને બીજી વાત કે વિધાનસભાની ચૂંટણી અંદર તો અમારા મત વિસ્તારની અંદર તો એવો કોઈ મોટો પ્રશ્ન છે નહીં બટ જ્યારે આ બે દિવસથી આ જે પ્રશ્ન અનુભવ છે એના માટે અમે અમે બી પાર્ટીના કાર્યકરો છે બધા પાર્ટીને બી જાણ તો અમારે કરવાની જ છે આ બાબતે પણ તેમ છતાં ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે આપણે આવી રીતના વાત કરવી જોઈએ એટલા માટે આજે તમને કોન્ટેક કરીને બોલાવે છે અને પાર્ટીનો હંમેશા સપોર્ટ રહ્યો છે અમારા ગ્રામ પ્રત્યે અને આગામી સમયમાં બી અમને સપોર્ટ કરશે એવી આશા છે દર્શક મિત્રો આપ જોયું કે આ ખેડૂત ધરતીપુત્રો છે ખેડૂતો છે અને આખરે રાજકીય પક્ષના નેતાઓ પણ ખેડૂતો તો છે જ ખેડૂતની ખેતીથી રાજકીય નેતાઓ પણ નથી એટલે આપણે એ જણાવ્યું કે રાજકીય નેતાઓ રાજકીય પક્ષો પણ અમને સહકાર આપે છે અને અમે આ પ્રશ્ન હલ કરવા માટે કટિબદ્ધ છે અને એમણે અત્યાર સુધી જેને કહી શકાય કે જાણ નથી કરી પરંતુ બી ન્યૂઝ ચેનલના માધ્યમ દ્વારા અમે રાજકીય પક્ષ રાજકીય નેતાઓ અને જે પ્રદૂષણ બોર્ડ છે અને કંપનીના માલિકો છે ચેનલના માધ્યમ દ્વારા અમે જાણવા જણાવવા માંગીએ છીએ કે આ ખેડૂતો છે આ ધરતી પુત્ર છેવાડાનો માનવી છે એના બે હાલ થઈ ગયા છે વર્ષની શરૂઆતથી જ વરસાદ રોકાતો નથી અત્યારે પણ કાલે પણ અહીંયા ધોધમાર વરસાદ આ ખેતરોમાં વરસેલો જોવા મળે છે તો આ જે લાગતા વગતા અધિકારીઓ પ્રદૂષણ બોર્ડ અને જે સંઘો છે ખેડૂત સંઘો છે કિસાન સંઘો છે એ લોકોએ પણ ધ્યાન લઈ અને આ ખેડૂતોના પ્રશ્ન હલ કરવા જ રહ્યા ખેડૂતોના પ્રશ્ન સોલ્વ કરવા જ રહ્યા જોતા રહો અમારી બી ન્યૂઝ ચેનલ ગુજરાતી સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું ભૂલતા નહીં જંબુસર તાલુકાના કારેલી ગામેથી અમારા સહયોગી ભરત માર સાથે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જંબુસર